ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં વિવિધ પોલીસ પથકની હદમાં વાહન ચોરી કરનારા રીઢાને ઝડપી ચોરીની 15 બાઇકરો કબજે કરી 15 ચોરીના ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે સીમાડા ગામ અંબાજી માતાના મંદિર પાસેથી રીઢા વાહન ચોર એવા રોહિત ઉર્ફે પ્રદીપ નાકરાણીને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા રીઢા પાસેથી 15 બાઇકો મળી આવી હતી. જેંગે પોલીસની પૂછપરછમાં રીઢાએ 15 વાહન ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. રીડાએ મહીદરપુરા, સરથાણા, વરાછા, પૂણા, કતારગામ, અમરોલી, કાપોદ્રા સહિતના પોલીસ મથકોની હદમાંથી વાહન ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. વધુમાં આરોપી એમ્બ્રોઇડરીનું જોબ વર્કનું કામ કરતા લોક વગરની ગાડીની ડુપ્લિકેટ ચાવીથી ચાલુ કરી તે ચોરી કરતો હોવાની કબૂલાત કરી હતી અને બાદમાં કોઈ ગ્રાહક મળે તો તેને વેચી દેતો હોવાનું પણ તેણે જણાવ્યું હતું. શ્રી વીવી ભોલા અને એમની ટીમને મળેલી બાતમીના આધારે એક આરોપી રોહિત ઉર્ફે પ્રદીપ, એના પિતાજીનું નામ ભીખાભાઈ રોજીવાડિયા જે નાકરાણી એની સરનેમ છે, એ સરથાણામાં રહે છે અને મૂળ વંથલી જૂનાગઢ જિલ્લાનો વતની છે. એની ધરપકડ કરવામાં આવી છે. એના કબજામાંથી ચોરીના કુલ 15 મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યા છે. પૂછપરછમાં એવી હકીકત જાણવા મળી છે કે આરોપીએ છે એણે સુરત શહેરની અંદર વરાછા, કાપોદ્રા, પૂણા, સરથાણા જેવા વિસ્તારમાંથી આ મોટરસાઇકલોની ચોરી કરેલી છે. આરોપી જે છે રોહિત, એ અત્યારે કોઈ કામધંધો કરતો નથી, પોતાના પરિવાર સાથે વ્રજભૂમિ ટાઉનશીપમાં રહે છે સરથાણાની અંદર, અને ઘણા વખતથી આ મોટરસાઇકલોની ચોરી કરતો હતો. મોટાભાગે હીરો હોન્ડા કંપનીના જે મોટરસાઇકલો હોય છે એને લોક કર્યા વગરના હોય છે, એવા જ મોટરસાઇકલોને ટાર્ગેટ કરી અને ચોરી કરતો હતો. અને અગાઉ પણ એ બે ગુનાની અંદર વોન્ટેડ હતો. આમ અત્યારે એની પૂછપરછ દરમિયાન સુરત શહેરના 15 મોટરસાઇકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે અને બે ગુનામાં એ આરોપી વોન્ટેડ હતો. આ સિવાય એના કબજામાંથી મળી આવેલા મોટરસાઇકલો જે છે એમાં 3 મોટરસાઇકલો એવા છે કે જે એમની હજી સુધી એમના માલિક કોણ છે અથવા તો એ કોઈ જગ્યાએ ચોરી થઈ છે કેમ એનો કોઈ રેકોર્ડ મળ્યો નથી. હાલમાં આરોપીની ધરપકડ કર્યા પછી એની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ માટેથી અને જે તે પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવશે. સર, આરોપીનો એમો શું હતો ગાડી ચોરવાનો? આરોપી છે એ ડુપ્લિકેટ ચાવી બનાવતો હતો અને મોટાભાગે હીરા હોન્ડા કંપની જે છે એના થોડા જૂના મોડલના મોટરસાઇકલ હોય એ મોટરસાઇકલની અંદર એ ડુપ્લિકેટ ચાવીથી ખોલી અને પોલીસ પછી ચોરી કરતો હતો. મૂળ વંથલી જિલ્લાનો છે જૂનાગઢનો, એટલે એનો ઈરાદો એવો હતો કે અમરેલી અને જૂનાગઢ જિલ્લાની અંદર મોટરસાઇકલો વેચી નાખવામાં આવે. એના માટેથી અગાઉ એમણે બે મોટરસાઇકલો અમરેલી જિલ્લામાં વેચેલા હતા, એ બાબતમાં એનો એક સાગરિત પકડાયો હતો. પરંતુ અત્યારે આ એણે એમના પાસેથી મળી આવેલા જે મોટરસાઇકલો છે એ મોટરસાઇકલો એણે ભેગા કરીને સૌરાષ્ટ્રમાં મોકલવાની તૈયારીમાં હતો. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને હકીકત મળેલી અને આધારની ધરપકડ કરી છે. સાહેબ, સુરત સિવાય બીજા કોઈ શહેરમાંથી ગાડી કઈ ચોરી કરતી? અત્યારે એના કબજામાંથી જે મોટરસાઇકલો મળ્યા છે 15 મોટરસાઇકલો, એ પૈકીના 12ના ગુના દાખલ થયેલા છે અને 3 મોટરસાઇકલના માલિક નથી મળ્યા. એટલે એ કદાચ બની શકે કે સુરત શહેર બહારના પણ હોઈ શકે ને, એ બાબતે અમે અન્ય જિલ્લાઓના સંપર્કમાં છીએ અને ક્યાંથી પણ કદાચ ચોરી થઈ હોય તો, એટલે આના રેકોર્ડ પણ ચકાસવામાં આવ્યા, હજી સુધી કોઈ માલિક એના મળ્યા નથી અથવા કોઈ રેકોર્ડ ચોરીનો મળ્યો નથી. પરંતુ અમે અન્ય જિલ્લાની પોલીસ સાથે સંપર્કમાં છીએ, કદાચ એ કોઈ જગ્યાએ ચોરી કર્યા હોઈ શકે. ક્રાઇમ બ્રાન્ચે હાલ તો ઝડપાયેલા રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે અને અગાઉ તેણે કેટલા ગુનાઓ આચર્યા છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અઝહર કુરેશી, G24 ન્યૂઝ.